أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى محمد وعجل فرجهم أما خوزا تي بي راديو ون بيس جنو السلام عليكم ورحمة الله وبركاته فري آپ આ મસાઇલના કાર્યક્રમમાં ભેગા થયા છીએ સવાલ થઈ રહ્યો છે કે ચોવીસમી ઝિલ્હજની તારીખ આવી રહી છે કિતાબમાં લખે છે કે તે રોજ ગુસલ ઉતારવું સુન્નત છે મુસ્તહબ છે જુમ્માનો ગુસલ અને બંને ઈદો ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝાના ગુસલો પછી વઝૂની જરૂરત રહેતી નથી આ ઈદ એ મુંબાહિલા એ પણ એક ઈદ છે શું તેના ઘૂસલ પછી પણ વજુ જરૂરી છે કે વજુ વિના આપણે નમાઝ અદા કરી શકીએ છીએ જવાબ અલ ઉઝમા સૈયદ અલી અલ હુસૈની અલ સિસ્તાની સાહેબ કે જેમના માટે આપણે દુઆ કરીએ કે અલ્લાહ તેમને હંમેશા પોતાની હિફાજતની અંદર રાખે તેમના ઇલ્મ અને ઉમરમાં વધારો કરે એ જ પ્રમાણે દુનિયાભરના તમામ મુસ્તહેદીન ઓલમાદીન ધર્મની ખિદમત કરનાર મોમેનીન મોમેનાદ અહેલ મુસલામના શિયાઓ જ્યાં જ્યાં પણ ખૂણે ખૂણે વસી રહ્યા હોય દરેકને અલ્લાહ પોતાની જાન માલ ઇજ્જત અને ઔલાદને પોતાની હિફાજતમાં રાખે આગા એ સિસ્તાની પોતાની તવજીની અંદર ફરમાવી રહ્યા છે મુસ્તહ ઘુસલો હવે મુસ્તહ ગુસલોની અંદર બે ભાગ રાખીએ છીએ એક છે મસલો છસો એકાવન કે જેની અંદર લગભગ સત્તાવીસ ગુસલો છે પછી મસઅલો છસો બાવન તેની અંદર પણ બીજા સાત ગુસલો વારી થયા છે તો જે પહેલો ભાગ છે એમાં ગુસલે જુમ્મા છે ગોસલે ઈદૈન ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા છે તેમાં આઠમી અને નવમી ઝિલ્હજના દિવસો છે ઘૂસલે અહેરામ છે વરસાદ માટે દુઆ કરવા માટે ગુસલે ઇસ્તેખારા માટે ગુસલે વગેરે ઘણા ઘૂસલો છે અને પછી છસો બાવનમાં જે બીજો મસલો છે તેની અંદર અમુક ગુસલો છે અને એની અંદર લખે છે કે જીલાજની ચોવીસમી તારીખે ગુસલ કરવું મુસ્તહબ છે સુન્નત છે ઝીલાજની ચોવીસમી તારીખે ગુસલો એ પહેલા મસાલામાં નથી એ બીજા મસલામાં છસો બાવન નંબરની અંદર છે પછી મસલો છસો ત્રેપન જોઈએ આગળ શું ફરમાવે છે કે જે માણસે મસલા નંબર છસો એકાવનમાં માં જે માણસે મસલા નંબર છસો એકાવનમાં માં દર્શાવેલા મુસ્તહબ ગુસલોમાંથી કોઈ પણ એક ગોસલ કર્યું હોય તો જે કામોમાં જે કાર્યોની અંદર વઝૂની જરૂરત છે જેમ કે નમાઝ વગેરેને અદા કરી શકશે પણ જે ગુસલો રજાન કર્યા હોય એટલે કે અલ્લાહની ખુશી ખાતર કે નેક કામ કરવાની નિયતથી કે આ સારું કામ છે તો હું ગુસલ ઉતારું તો આગળ કહીએ છે કે તે બાદ વજુ કરવું જોઈએ અને માત્ર ગુસલ કાફી નહીં ગણાય તો અહીંયા આગાએ ચોખવટ કરી છે કે છસો એકાવન નંબરમાં જે ગુસલો આવ્યા છે જે મુસ્તહ બયાન થયા તેના પછી વજુની જરૂરત નથી હવે આ ચોવીસમી જ જે ગોસલ છે ઈદે મુંબાવેલાનું હા બરાબર છે ઈદનો દિવસ છે ખુશીનો તહેવાર છે ઈદ એટલે મુબારક તહેવાર છે એનું એનામ કરવાનું છે એનું રેસ્પેક કરવાનું છે એનું માન રાખવાનું છે એ બધું એક એકઠિકાણે પણ એ ઈદ મુબાઈલના ઘૂસલ પછી તમને વજૂ કરવું જરૂરી રહેશે એના પછી વાજીબ છે ફક્ત ગુસલ કાફી નથી ગુસલ ઉતારી લીધા પછી એનો સવાબ તમને મળશે પણ બીજી નમાજો પડવા માટે એ તમને જરૂર વજુ કરવું પડશે રબ્બિલ આલમીન وصلى الله على محمد وآله الطائرين خدا حافظ أنا وعليكم السلام ورحمة الله وبركاته